કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે ધોરણ 7માં સમાજમાં પાઠ 1 રાજપૂતયુ એના નવા શાસકો અને રાજ્યો વિશે ભણીશું. એમાં ભાગ 1 રાજપૂત રાજ્યોએ ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના સમયગાળા દરમિયાન મોટાભાગના ઉત્તર ભારત અને દક્ષિણ ભારત પર વર્ચસ્વ જમાવી રાજપૂત યુગની સ્થાપના કરી. એટલે કે આપણા રાજપૂત યુગ, ભારતમાં રાજપૂત યુગનો સમયગાળો કયો? તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200, એટલે કેટલા વર્ષ માટે? 500 વર્ષ માટેનું શાસન જોવા મળે છે. આ તમામ નાના મોટા, એટલે કે તેમણે ભારતીય હિન્દુ સંસ્કૃતિને પ્રજ્વલિત રાખી, આ તમામ નાના મોટા છતાં નોંધપાત્ર એવા રાજપૂત રાજ્યો ક્યાં અને કેવા હતા તે આપણે વિસ્તારથી હવે જોશું. હર્ષવર્ધન પછીનો સમયગાળો. 7મી સદીમાં હર્ષવર્ધનના અવસાન બાદ ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું. એટલે કે જે હર્ષવર્ધન હતો એ પ્રાચીન યુગનો સૌથી મહાન સમ્રાટ ગણાતો, જે હર્ષવર્ધન હતો. પણ હર્ષવર્ધનના મૃત્યુ પછી, એટલે કે 7મી સદી પછી, ઉત્તર ભારતમાં તેમના જે રાજ્ય હતું એ નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થઈ ગયું. એ જ રીતે પુલકેશી બીજાના અવસાન પછી દક્ષિણ ભારતમાં પણ સ્વતંત્ર રાજ્યો બન્યા. એટલે કે અહીંયા પુલકેશી અને અહીંયા હર્ષવર્ધન. ઓકે, મધ્યયુગના આ સમયકાળને ભારતીય ઇતિહાસમાં રાજપૂત યુગ કહેવાય. એટલે કે જે મધ્યકાળ છે, જે મધ્યયુગ છે, એને કહેવાય રાજપૂત યુગ. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, મધ્યયુગને શું કહેવાય છે? રાજપૂત યુગ. અહીંયા આપણને રાજપૂતોના કેટલાક ગુણો આપેલા છે જે તમારે યાદ રાખવાના છે વિદ્યાર્થી મિત્રો. 1, રાજપૂતો બહાદુર હતા એટલા ટેકીલા હતા, આપેલ વચન પ્રાણને ભોગે પાડતા. એટલે એક વાર વચન આપ્યા પછી ગમે તે થાય એનું વચન પાળવાનું જ. દુશ્મનને પીઠ બતાવવા કરતાં તેઓ મૃત્યુ વિશેષ પસંદ કરતા. એટલે કે ક્યારે પણ રણ મેદાનમાં પોતે પીઠ બતાવતા નહીં, ભલે એક સમયે મરવું પડે પણ કોઈ દિવસ પીછેહટ કરતા નહીં. તેઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક હતા, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. શરણે આવેલાનું તેઓ કોઈ પણ ભોગે રક્ષણ કરતા અને લડાઈમાં અધર્મ આચરતા નહીં. આ વિદ્યાર્થી મિત્રો તમારે યાદ રાખવાનું છે ખાસ. ભારતની રાજપૂતાણીઓ વીરત્વ માટે વિખ્યાત હતી. પુત્ર અને પતિને હસ્તામુખી યુદ્ધમાં વિદાય આપતી, સતીત્વ, નિડરતા અને સત્ય માટે તે પ્રાણની પણ પરવા કરતી નહીં. જરૂર પડે તો આત્મા તલવાર લઈને રણમેદાને નીકળી પડતી. આપણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે સાંભળ્યું છે, એણે પણ એવું જ કરેલું. આવી વીરાંગનાઓના અનેક ઉદાહરણો જોવા મળે છે. અહીંયા ચિત્ર તમને દેખાય છે, જે રણમેદાનમાં જતા પહેલાં જે વીરાંગના છે, જે રાણી છે, તે પોતાના પતિને યુદ્ધમાં મોકલવા માટે વિદાય આપી રહી છે. ભારતના મધ્યયુગીન ઇતિહાસમાં રણધીરા રાજપૂત શાસકોની વીરતા, સાહસ અને શૌર્યના પ્રસંગો નોંધાયેલા છે. આશરે 500 વર્ષ સુધી રાજપૂતોએ ભારતને વિદેશી આક્રમણોથી બચાવ્યો હતો. આવા રાજપૂત રાજ્યવંશો વિશે જાણીશું. 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, 7મી સદીના અંતમાં સામંતશાહી શક્તિનો ઉદય થયો. ભારત અનેક નાના મોટા ટુકડાઓમાં વહેંચાયો. દેશમાં અનેક રાજપૂત રાજ્યવંશોનો ઉદય થયો. આ યુગને, આ સમયને મધ્યયુગ કહેવાય. આપણે તે સમયના ઉત્તર અને દક્ષિણ ભારતના રાજ્યોનો અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આપણે જોશું ઉત્તર ભારતના રાજ્યો. કયા? ઉત્તર ભારતના રાજ્યો. એમાં સૌથી પહેલાં ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ કનોજનું ગઢવાલ રાજ્ય, બુંદેલખંડ, એટલે બીજું નામ શું છે? જેજાક
ભુક્તિ ના ચંદેલો, માળવાનું પરમાર રાજ્ય, અણિલવાડનું ચોલુક્ય એટલે કે સોલંકી રાજ્ય, ડાહલનું ચેદી રાજ્ય, સાકમરીનું ચૌહાણ રાજ્ય અને દક્ષિણ રાજસ્થાનનું ગોહિલ રાજ્ય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ નામો. ગઢવાલ રાજ્યનો સ્થાપક ચંદ્રદેવ હતો. તેણે કનોજ સિવાય કાશીને પણ બીજી રાજધાની બનાવી હતી. આ વંશમાં મદનચંદ્ર, ગોવિંદચંદ્ર જેવા શાસકો થયા હતા, જેમાં ગોવિંદચંદ્ર આ કુળનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા હતો. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગોવિંદચંદ્ર. તેણે ગજનીના આક્રમણને અટકાવ્યું હતું, તેમજ અનેક બૌદ્ધ વિહારોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. ઉત્તર ભારતના અન્ય શાસકોમાં હવે બુંદેલખંડના ચંદેલોનો સમાવેશ થાય છે. બુંદેલખંડને આપણે શું કહીએ, બીજું જેજાક ભુક્તિ. બુંદેલખંડ પ્રદેશનું ચંદેલોનું આ રાજ્ય પાછળથી જેજાક ભુક્તિના નામથી ઓળખાયું હતું. આ રાજ્યમાં યશોવર્મા, કીર્તિવર્મા, પરમાર જેવા આપણે જેજાક ભુક્તિના નામે એને ઓળખીએ છીએ. તો બુંદેલખંડના ચંદેલોમાં કયા કયા રાજાઓ થઈ ગયા યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, યશોવર્મા, કીર્તિવર્મા, પરમાર જેવા મહાન શાસકો થઈ ગયા હતા. ભારતના ઇતિહાસમાં ચંદેલ વંશનું ઘણું મહત્ત્વ છે, જેમાં ખજૂરાઓના મંદિર વિશ્વ પ્રસિદ્ધ છે. કાલિંજર અને મહોબા ચંદેલોના મુખ્ય નગરો હતા. ખજૂરાઓ તેમના ભવ્ય મંદિરોને લઈને તીર્થ સ્થાન તરીકે પ્રખ્યાત થયું હતું. ચંદેલોએ બુંદેલખંડમાં મહાન ધાર્મિક મકાનો અને જળાશયો બંધાવીને સુશોભિત બનાવ્યું હતું. હવે આવ્યું માળવા, એટલે એને કયા રાજ્ય, કયું રાજ્ય, પરમાર રાજ્ય, માળવાનું પરમાર વંશ. માળવાનો પ્રદેશ પ્રાચીન કાળથી અવંતી અથવા ઉજ્જૈનીના રાજ્ય તરીકે જાણીતો છે. ઈસવીસન 1820માં કૃષ્ણરાજે પરમાર વંશની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરમાર વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી, તો 1820માં કૃષ્ણરાજે કરી. પરમાર વંશમાં સિયક, મુંજ, ભોજ જેવા મહાન શાસકો થઈ ગયા. પરમાર વંશમાં બીજા કયા શાસકો, સિયક, મુંજ અને ભોજ. એમાં ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો. યાદ રાખજો, પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કોણ, ભોજ. તેની ખ્યાતિ ભારતના એક આદર્શ લોકપ્રિય રાજા તરીકેની હતી. રાજા ભોજે ધારાનગરીમાં એક મહાશાળાની સ્થાપના કરી હતી. ફરતી ટેકરીઓની વચ્ચેમાં સુંદર નગર એટલે કે ભોપાલ, પહેલાં શું નામ હતું એનું, ભોજપુર, હવે પછી ભોપાલ નામનું નગર વસાવ્યું હતું રાજા ભોજે. ચૌહાણ કે ચાહમન વંશના અનેક રાજપૂત સરદારો ગુજરાત અને રાજસ્થાનના વિવિધ ભાગોમાં રાજ્ય કરતા. એમાંની એક શાખા હતી 8મી સદીમાં સાંભર સરોવર નજીક સાકમરી, એટલે કે અજમેરની ઉત્તરે આવેલું સાંભર, સાકમરી, કયું, સાકમરી નામના સ્થળે રાજ્ય કરતી હતી. સાકમરીના ચાહમાન, ચાહમાન એટલે ચૌહાણ વંશ, તમે નામ સાંભળી દીધું હશે. એમાં ચૌહાણ વંશનો સ્થાપક વાસુદેવ હતો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આ 12મી સદીના આરંભમાં અજયરાજ સાકમરીની ગાદી ઉપર આવ્યો. કોણ આવ્યું, અજયરાજ. તેણે અજયમેરુ નામના નગરની સ્થાપના કરી. જે અજયરાજ આવ્યો રાજા, એણે અજયમેરુ નગરની સ્થાપના કરી, જેને આપણે હાલમાં અજમેર કહીએ, જે પાછળથી અજમેર નામથી ઓળખાયું. તમે નામ સાંભળેલું જ હશે, અજમેર, જેને પહેલાં અજયમેરુ કરતા. અને સ્થાપના કોણે કરી, અજયરાજે. કયા વંશનો હતો, ચૌહાણ, સાકમરીના ચૌહાણ. ગુજરાતના સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહની રાજકુવરીના લગ્ન ચૌહાણ વંશના અર્ણોરાજ સાથે થયેલા. યાદ રાખજો, સિદ્ધરાજ જયસિંહની કુવરીના લગ્ન ચૌહાણ વંશ, જે ચૌહાણ વંશ, એના અર્ણોરાજ સાથે થયા. તેનો પુત્ર સોમેશ્વર ચૌહાણ ગાદીએ આવ્યો. હવે કોણ આવ્યું, સોમેશ્વર ચૌહાણ. તેના પછી તેનો પુત્ર પૃથ્વીરાજ ત્રીજો, તમે નામ સાંભળેલું હશે પૃથ્વીરાજ ચૌહાણ, જેની કથાઓ બહુ જ ઘણી બધી પ્રખ્યાત છે અને સિરિયલોમાં પણ એની સિરિયલ
આવેલી છે કે પૃથ્વીરાજ ચૌહાણ વિશેની. તો પૃથ્વીરાજ ચૌહાણ ગાદી આવ્યો. આ પૃથ્વીરાજ ત્રીજો ભારતના ઇતિહાસમાં અદ્વિતીય સ્થાન ધરાવે છે. ઈસવીસન 1191 એટલે 1191માં થાણેશ્વર અને કરનાલ વચ્ચે આવેલા તરાઈ મેદાનમાં શિહાબુદ્દીન ઘોરી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ વસ્તુ યાદ રાખવાની તમારે, 1191માં તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે સજ્જડ હાર આપી હતી. તે પછી 1192માં પૃથ્વીરાજ ચૌહાણની હાર થઈ, એટલે કે પહેલાં પૃથ્વીરાજ ચૌહાણ જીતી ગયો 1191માં, પછી બીજી વાર જ્યારે યુદ્ધ થયું ત્યારે 1192માં એની તરાઈના મેદાનમાં શિહાબુદ્દીન ઘોરી સામે પરાજય થયો અને દિલ્હીના તખ્તા ઉપર મુસ્લિમ સત્તાનો ઉદય થયો. આથી તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં ચિહ્નના રૂપ સીમાચિહ્ન રૂપ ગણાય છે. રાજપૂત યુગમાં ગુજરાતના શાસકોનું વિશેષ સ્થાન છે. 8મી સદીમાં ગુર્જર પ્રતિહારોનું રાજ્ય હતું. 8મી સદીના મધ્યમાં આશરે 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો કે અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી અને ક્યાં કરી. તો ઈસવીસન 756માં સરસ્વતી નદીના કિનારે વનરાજ ચાવડાએ, કોણે, વનરાજ ચાવડાએ અણહિલવાડ પાટણની સ્થાપના કરી. પોતાના બાળ મિત્ર અણહિલ ભરવાડના નામ ઉપરથી વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલવાડ પાટણ રાખેલ એવી સામાન્ય માન્યતા છે. આ સમયે ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચાવડા વંશના શાસકો હતા, જેમાં વઢવાણ, દીવ, ઓખામંડળ, પાટગઢ એટલે લખપત, ભદ્રાવતી એ કચ્છમાં આવ્યું, જે વગેરેનો સમાવેશ થાય છે. આ બધા શાસકોમાં સોલંકીઓના શાસનકાળને ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણયુગ કહેવાય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં સોલંકી યુગ એટલે સુવર્ણયુગ, ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો. ગુજરાતમાં બધા વંશોમાં સૌથી સારામાં સારું શાસન હોય, સુવર્ણયુગ આવ્યો હોય તો એ સોલંકીઓના કાળમાં. આ વંશમાં યાદ રાખજો, મૂળરાજ ભીમદેવ પ્રથમ, સિદ્ધરાજ જયસિંહ, કુમાળપાર, ભીમદેવ બીજો વગેરે શક્તિશાળી શાસકો થઈ ગયા. સોલંકીઓના શાસનમાં ગુજરાત આર્થિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિએ સમૃદ્ધ હતું. જૂનાગઢના શાસક રાખેંગાની દીકરી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે થયા, એટલે કે ઉદયમતીના લગ્ન કોની સાથે થયા, ભીમદેવ પ્રથમ. રાણી ઉદયમતીએ પાટણમાં વિશ્વ પ્રસિદ્ધ વાવ બનાવી, જેને રાણીની વાવ કહેવાય. યાદ રાખજો, રાણીની વાવ કોણે બંધાવી, તો રાણી ઉદયમતી, જે ભીમદેવ પહેલાંની રાણી હતી. કોઈ રાણી? રાણી ઉદયમતી. આજે આ રાણીની વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો મળેલો છે. સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, હવે જોજો, સિદ્ધરાજ જયસિંહની માતા મિનળ દેવી, જેને મણલા દેવી પણ કહેવાય, એ પણ આદર્શ રાજમાતા હતા. તેમણે શું કર્યું? તો તેમણે પ્રજાને ન્યાય આપવા અનેક કામ કર્યા હતા. સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવવામાં આવ્યો, એટલે કે જ્યારે આપણા હિન્દુઓ સોમનાથમાં દર્શન કરવા જતા ત્યારે યાત્રાવેરો ભરવો પડતો, એ પણ એમને બંધ કરાયો. કોને? મિનળ દેવીએ. કોના માતા હતા? સિદ્ધરાજ જયસિંહના. ધોળકામાં મલાવ તળાવના બાંધકામનો તેમનો જ નિર્ણય હતો, એટલે કે ધોળકામાં કયું તળાવ બંધાવ્યું? મલાવ તળાવ. સિદ્ધરાજ જયસિંહે કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાસે, યાદ રાખજો, સિદ્ધ હેમ શબ્દનું શાસન નામના સમૃદ્ધ ગ્રંથની રચના કરાવી, એટલે કે રાજા સિદ્ધરાજ જયસિંહ છે તેમને હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધ હેમ શબ્દનું શાસન ગ્રંથની રચના કરાવી અને આ ગ્રંથની નગરમાં હાથી ઉપર શોભાયાત્રા કાઢી, એટલે કે હાથી ઉપર મૂકીને તેની શોભાયાત્રા કાઢી. ત્યારે પાટણનો રાજા આમ્ર પ્રજા એટલે સામાન્ય પ્રજાની સાથે ચાલતો કુમાર પાણપળ પ્રજા કલ્યાણી શાસક હતો. આચાર્ય હેમચંદ્રાચાર્યનો તેમના ઉપર ઘણો પ્રભાવ હતો.
એમની પ્રેરણાથી રાજા કુમાર પાળે રાજ્યમાં જુગારની રમત પશુવધ ઉપર પ્રતિબંધ મૂક્યો હતો અને અહિંસાના પાલન માટે કડક આજ્ઞાઓ કરી હતી. કુમારપાળ ચરિત્ર ગ્રંથ લખીને હેમચંદ્રાચાર્યજી આ રાજાની પ્રતિષ્ઠામાં વધારો કર્યો. એટલે હેમચંદ્રાચાર્ય કયો ગ્રંથ લખ્યો? કુમારપાળ ચરિત્ર. કુમારપાળ બાદ અજયપાળ પાટણની ગાદી આવ્યો હતો. હવે કોણ આવ્યું? અજયપાળ. લગભગ ચાર વર્ષના શાસન બાદ તેનું અવસાન થતાં ગુજરાતની રાજગાદી ઉપર તેનો પુત્ર મૂળરાજ બીજો આવ્યો. એ જ્યારે તેનું અવસાન થયું ત્યારે નાની ઉંમરે તેનો પુત્ર મૂળરાજ બીજો ગાદી ઉપર આવ્યો. ઈસવીસન 1178ની આસપાસ સિયાબુદ્દીન ગોરીએ ગુજરાત પર આક્રમણ કરેલ. સિયાબુદ્દીન ગોરી કોણ? જે પૃથ્વીરાજ ચૌહાણ સાથે યુદ્ધમાં લડ્યો હતો અને જે વિજય બન્યો હતો એ જ સિયાબુદ્દીન ગોરી ફરીથી ભારતમાં આવ્યો ત્યારે ગુજરાતમાં આક્રમણ કરેલ. ત્યારે મૂળરાજ બીજાએ નાની ઉંમરે તેમનો સામનો કરી તેને હરાવ્યો હતો. એટલે કે સિયાબુદ્દીન ગોરીને કોણે હરાવ્યો હતો? તો મૂળરાજ બીજાએ. આ લડાઈમાં નાડોલના ચાહમાન રાજા કેલણે તથા એના ભાઈ કીર્તિપાલે તેમને મદદ કરી હતી. ચાલો વિદ્યાર્થી મિત્રો આવજો.